માંડવી દરિયા કિનારે વિદેશી પક્ષીઓનું આગમન. માંડવી દરિયા કિનારે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે ત્યારે આકર્ષણ જોવા માટે લોકો દેશ વિદેશથી માંડવી આવે છે. સાથે જ માંડવીના જીવદયા પ્રેમીઓ પણ આ પક્ષીઓના વારે આવતા હોય છે. અલગ અલગ પ્રકારના ભોજન આ પક્ષીને પીરસાય છે. 22 વર્ષથી પણ વધુ સમયથી જીવદયાના સેવા કાર્ય સાથે સંકળાયેલા દર્શનભાઈ ઓઝાએ વિગતો આપી હતી. દરિયા કિનારે અનેકો પક્ષીઓ, વિદેશી પક્ષીઓ અહીં આવતા હોય છે, જે 2-3 મહિના સુધી અહીંના મહેમાન બનતા હોય છે. ત્યારે અહીંના જીવદયા પ્રેમીઓ અસંખ્ય સેવા કરતા હોય છે આ પક્ષીઓની. ત્યારે એવા જીવદયા પ્રેમી દર્શનભાઈ ઓઝાથી આપણે મળશું. દર્શનભાઈ, જીવદયા અંગે 20-22 વર્ષથી છેલ્લે સેવા કરી રહ્યા છે. એક GTI સ્કૂલ યુવા ગ્રુપ એ લોકોએ બનાવ્યો છે 1995 બેચનો, તેના દ્વારા પણ સેવા કરવામાં આવતી હોય છે. દર્શનભાઈ, તમે અત્યારે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છો ઘણા સમયથી, એ સમગ્ર શું છે? એમ તમે જીવદયાની પ્રવૃત્તિઓ કરો છો, કયા વિસ્તારમાં તમે એને શું પ્રવૃત્તિઓ કરતા હો છો? હું જીવદયાની પ્રવૃત્તિ કરું છું છેલ્લા 15-20 વર્ષથી, અને મારા પપ્પા જે શરૂઆત કરી હતી ત્યારથી રોજ સવારના મારું નિત્યક્રમ છે. કૂતરાઓને રોટલા, પક્ષીઓને ચણ, પોપટ માટે અહીંયા મકાઈ, અને રોજ સવારના મારું કસ્ટમમાં રોજ સવારના 1 કલાકનો જે સમય છે એ અહીંયા જીવદયાના કાર્યમાં હું મારો નિત્યક્રમ નિભાવું છું. દર્શનભાઈ, સમગ્રમાં તમે શ્વાનો માટે જે અત્યારે રોટલા વગેરે પીરસો છો, પક્ષીઓ જે અહીં જે વિદેશથી પક્ષીઓ આવેલા છે એની વિશેષતા શું છે? વિદેશથી જે પક્ષીઓ આવેલા છે, જે માંડવીમાં શિયાળાની સિઝનમાં દરિયા કિનારા ઉપર લાખોની સંખ્યામાં જે પક્ષીઓ આવે છે, અને જે પક્ષીઓની કલર ને જે એની મહેક, એ માનવને બહુ પ્રેરણાદીત રહે છે અને એક સંબંધ આપે છે કે 4 મહિના એ લોકો અહીંયા પક્ષીઓ રહે છે અને એકદમ શાંતિપ્રિય પક્ષીઓ છે, ફોરેનર્સ પક્ષીઓ છે. આ માનવીના મહેમાન જે પક્ષીઓ બનતા હોય છે તેમાં અત્યારે નગરજનોમાં કેવો ઉત્સાહ મળતો હોય છે અને જીવદયા પ્રેમીઓમાં કેવો ઉત્સાહ જોવા મળે છે? નગરજનોને આપણે વાત કરીએ તો બહુ ઉત્સાહ સારો મળે છે કે જે પોતાની યથાશક્તિ અહીંયા આવી અને સવારના, બપોરના કે સાંજના જે એના અનુકૂળ સમય પ્રમાણે એને જે ગાંઠિયા છે કે અમુક જે ચણ છે એને વિતરણ કરી અને એનો આનંદ માણે છે. ને બીજી વસ્તુ તમને કહું, ખાસ કરીને પર્યટકો પણ એનો સારો લાભ લે છે. આ નવું નજરાણું માંડવીના મહેમાનો વિદેશી પક્ષીઓ બનતા હોય છે ત્યારે માંડવીના કયા કયા વિસ્તારમાં આ પક્ષીઓ જોવા મળે છે? માંડવીના આમ જોઈએ દરિયા કિનાર વિસ્તારમાં જોવા મળે છે. પછી તમે આ બાજુ જાઓ કસ્ટમ, પછી દરિયા કિનારો, બીચ ઉપર, આ મોસ્ટ ઓફ વધારે દરિયા કિનારો ઉપર જોવા મળે છે. વિદેશી પક્ષીઓ માંડવીમાં આગમન થાય છે ત્યારે માંડવીના નગરજનો અને અહીં ફરવા આવતા પ્રવાસીઓને તમે શું સંબોધશો? બસ એક વસ્તુ એ સંબોધીશ કે તમે જે પણ ધર્મ ધ્યાન કરતા હો, પક્ષીઓને ગાંઠિયા કે કાંઈ પણ આપતા હો, તો એ બહુ સારી તમારી વિચારણા છે ને કરો. પણ એક એના સાથે એક બીજો પણ કહું છું કે જે તમે પ્લાસ્ટિકની થેલી જે લઈને આવો છો એ દરિયામાં ન જાય એની પણ તમે જરા કાળજી રાખશો એવી મારી એક વિનંતી. અન્ય પ્રાણીઓ દ્વારા કે લાઇટના વાયરો દ્વારા જ્યારે પક્ષીઓ આ ઇજાગ્રસ્ત બનતા હોય છે ત્યારે પણ સારવાર કરવા માંડવીની અમુક સંસ્થાઓ આગળ આવતી હોય છે, તો એ સંદર્ભે સુરક્ષા હેતુ તમે, પક્ષીઓની સુરક્ષા હેતુ તમે શું કહેશો? બસ સુરક્ષા હેતુમાં એક કહું છું કે અત્યારે ઉત્તરાયણ આવે છે તો ખાસ કરીને મારી સમગ્ર ને વિનંતી છે કે જે ચાઇનીઝ દોરા છે એ ન યુઝ કરો, અને પતંગ કે ગમે એ તમે મોજ કરો, મજા કરો, પણ પક્ષીઓને પણ જીવ ન જાય એની પણ એક ખાસ ધ્યાન રાખો. અને ક્યાં પણ એવું લાગે તો જે તમારી આજુબાજુ સંસ્થા છે એનો સંપર્ક કરી અને જીવ બચાવવા માટે એને મદદરૂપ થાઓ.